વેલકમ ટુ શ્રીજી ફૂડ આજે આપણે બનાવીશું દિવાળી માટે ઘૂઘરા ઘૂઘરા દિવાળીમાં લગભગ દરેકના ઘરે બનતા જ હોય છે અને ઘૂઘરાને ઘરે બનાવવા છે પણ એટલા ઇઝી તો પણ ઘણી એને બનાવતી વખતે ઘણા નથી કોઈના કોઈ પ્રોબ્લેમ થતા હોય છે તો એ ના થાય એના માટે શું ધ્યાન રાખવું એ પણ હું તમને ડ્યુરિંગ ધ રેસીપી બતાવતી જઈશ અને ઘૂઘરા બનાવવા માટે જે એની ડિઝાઇન હોય છે જેને આપણે ગુજરાતીમાં કાંગરી કહીએ છીએ એ કેવી રીતે વાળવી એ હું તમને શીખવાડીશ અને બીજું જે મોળથી ઘૂઘરા કેવી રીતે બનાવવા કેમ કે ઘણીવાર મોળથી બનાયેલા ઘૂઘરા પણ તળતી વખતે ખુલી જતા હોય છે તો એવું ના થાય એના માટે પણ શું ધ્યાન રાખવું એ પણ હું તમને ડ્યુરિંગ ધ રેસીપી બતાવતી જઈશ તો ચલો ઘૂઘરા ઇઝીલી અને પરફેક્ટ કેવી રીતે બનાવવા એ હું તમને શીખવાડીશ તમને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ઘૂઘરા બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એક વાસણમાં મેં વન ફોર્થ કપ ઘી ગરમ કરવા માટે મૂક્યું છે મેં ઘરનું ચોખ્ખું ઘી યુઝ કર્યું છે ઘી ગરમ થાય એટલે એમાં થ્રી ફોર્થ કપ સોજી એડ કરીએ જે કોર્સ સોજી આવે છે એ જ મેં યુઝ કર્યો છે અને હવે સોજીને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકવાની છે સ્ટફિંગનો પૂરો ટેસ્ટ તમે આ સોજી કેવો શેકો છો એના ઉપર ડિપેન્ડ હોય છે વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવું જેથી તે સરસ રીતે શેકાઈ જાય હવે આ સોજી શેકાઈ જવા આવ્યો છે તો ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ અને હવે આમાં હાફ કપ જે રેડી કોકોનટ પાવડર માર્કેટમાં રેડી મળે છે એ જ મેં યુઝ કર્યો છે આને મિક્સ કરી લઈએ આ ઓલરેડી ડ્રાય જ હોય એટલે આને શેકવાની જરૂર નહીં પડે પણ કદાચ જો થોડું ઘણું બી મોઇશ્ચર હોય તો એ જતું રહે એટલે આ જ્યારે ગરમ હોય ત્યારે જ આમાં એડ કરી દઈએ છીએ આપણે સોજી અને કોકોનટ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આમાં એક ટી સ્પૂન ઇલાયચી અને જાયફળનો પાવડર આપણે એડ કરીએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય એટલે આ સ્ટફિંગને આપણે એકદમ સરસ ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે તો આને ઠંડુ થવા દઈએ સ્ટફિંગ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આમાં આપણે સૂકી દ્રાક્ષ એડ કરીએ અને હાફ કપ અત્યારે હું બુરુ ખાંડ જે રેડી મળે છે એ યુઝ કરું છું જો એ અવેલેબલ ના હોય તો ઘરમાં જે આપણે ખાંડ યુઝ કરીએ છીએ એને પણ મિક્સરમાં દળીને તમે યુઝ કરી શકો અને ખાંડની ક્વોન્ટિટી તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હવે આમાં અદકચરી વાટેલી બદામ આપણે એડ કરીએ આ બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું સ્ટફિંગ રેડી છે હવે આપણે લોટ બાંધીએ તો એક વાસણમાં આપણે મેંદો ચાળી લેવાનો છે આપણે ટોટલ બે કપ આ રીતે ભરીને મેંદો લેવાનો છે એટલે અરાઉન્ડા બસો ગ્રામ થશે હવે આમાં બે ટેબલ સ્પૂન મેલ્ટેડ ચોખ્ખું ઘી એડ કરીએ ઘી ગરમ નથી જસ્ટ મેં એને મેલ્ટેડ જ કર્યું છે ઘી સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે જે નોર્મલ ઘઉંની પૂરીનો લોટ બાંધીએ છીએ એવો જ લોટ બાંધવાનો છે પાણી થોડું થોડું એડ કરતા જવાનું મેં અત્યારે બે કપ મેંદામાં હાફ કપ પાણી યુઝ કર્યું છે પાણી કેટલું યુઝ થશે તમે જે મેંદો યુઝ કરો એની ક્વોલિટી ઉપર ડિપેન્ડ હોય છે એટલે કદાચ એકાદ બે ટેબલ સ્પૂન પ્લસ માઇનસ થઈ શકે સરસ મિક્સ કરી લો એને હવે હાથમાં થોડું ઘી લઈ લઈએ અને ફરીથી આ લોટને બેથી ત્રણ મિનિટ મસળી લઈએ જેથી તે સરસ ઉવાળો થઈ જશે લોટ બંધાઈને રેડી છે હવે એને દસ મિનિટ ઢાંકીને રાખીએ દસ મિનિટ પછી હવે લોટને એકવાર મસળી લેવાનો હવે એમાંથી એક લુવો બનાવીએ આની પૂરી વણી લઈશું હવે માર્કેટમાં આ રીતના ઘોઘરા બનાવવા માટેના મોલ્ડ મળતા હોય છે તો એ કેવી રીતે યુઝ કરવા એ પણ આપણે જોઈશું પહેલા આપણે પૂરી વણી લઈએ મીડિયમથી પૂરી વણવાની છે આપણે પૂરી વણાઈ ગઈ છે હવે આપણે પૂરીની એક્ઝેટ વચ્ચે આપણે જે સ્ટફિંગ રેડી કરીને રાખ્યું છે એ અરાઉન્ડ બે ટેબલ સ્પૂન જેટલું એડ કરીએ ક્યાંય પૂરીની કિનારી આગળ સ્ટફિંગ ના રહેવું જોઈએ અને એક્ઝેટ વચ્ચે લઈ દો જો કિનારીએ સ્ટફિંગ ચોંટે તો એ ઘૂઘરો પ્રોપર સીલ નહીં થાય અને તેલમાં જ્યારે તમે તળશો ત્યારે ખુલી જવાના ચાન્સ રહે હવે પૂરીની બધી કિનારી ઉપર સાદું પાણી લગાવી દેવાનું છે હવે આ રીતે એને ઉચકીને એની બધી સાઈડ આપણે સીલ કરતા જવાનું સરસ રીતે એને સીલ કરી દઈએ પહેલા હાથથી ઘોઘરો કેવી રીતે બનાવો એ હું તમને શીખવાડું તો જે આ એનો ખૂણાનો જે ભાગ છે એને આપણે આ રીતે ફોલ્ડ કરતા જઈશું અને તમે સેટ દબાવશો એટલે થોડો એક્સ્ટ્રા તમને મળશે ફોલ્ડ કરવા માટે તો આ રીતે જે પણ એક્સ્ટ્રા લોટ નીકળે એને જ તમારે ફોલ્ડ કરતા જવાનું છે આ રીતે દબાવવાનું અને એને ફોલ્ડ કરતા જવાનું ખૂબ જ ઈઝી છે તમને કદાચ શરૂઆતમાં એક બે ઘૂઘરામાં થોડો પ્રોબ્લેમ લાગે પણ એટલું ટફ નથી ઇઝીલી તમને આવડી જશે આ હવે જે લાસ્ટમાં થોડો લોટ વધે એને પાછળની સાઈડ આપણે દબાઈ દઈશું તો આ રીતે કાંગરી વાળેલો ઘૂઘરો આપણો રેડી છે તો તમે આ રીતે પણ ઘૂઘરા બનાવી શકો હવે મેં બીજી પૂરી વણી લીધી છે એ ઘૂઘરો આપણે મોલ્ડમાં બનાવીએ તો મોલ્ડમાં આ રીતે પૂરીને મૂકી દેવાની અને મોલ્ડને આ રીતે આમ અડધું ફોલ્ડ કર્યું હોય એ રીતે પકડી લેવાનું હવે એમાં સ્ટફિંગ ભરીએ અને સ્ટફિંગને થોડું દબાવવાનું છે જેથી કિનારી ઉપર ચોંટે પણ નહીં અને ઘૂઘરો બનાવતી વખતે એ બહાર ના આવે ક્યાંય પણ એની કિનારી ઉપર સ્ટફિંગ ના હોવું જોઈએ જો હોય તો એને આ રીતે હટાવી લો તમે સ્ટફિંગને સરસ રીતે અંદર દબાઈ દેવાનું છે હવે આને ટાઈટ બંધ કરી દેવાનું મોલ્ડને અને વધારાનો જે લોટ હોય એને નીકાળી લેવાનો તો મોલ્ડમાં પણ આ રીતે તમે ઇઝીલી ઘૂઘરા બનાવી શકો છો તો તમે હાથથી કે મોલ્ડથી જે રીતે ચાહો એ રીતે ઘૂઘરા બનાવી શકો છો અને ઘૂઘરાને ઢાંકીને રાખવાના જેથી સુકાઈ ના જાય હવે મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે એમાં લોટનો આ રીતે તમે થોડો ટુકડો નાખો અને ધીરેથી ઉપર આવે એવું ગરમ તેલ આપણને જોઈએ તો આ તેલ રેડી છે એમાં ઘૂઘરા એડ કરીએ હવે આ ઘૂઘરાને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે વચ્ચે વચ્ચે એને ફેરવતા રહેવાનું

જ્યારે આ એકદમ ઠંડા થઈ જાય ત્યારે તમે એને ડબ્બામાં ભરીને દસથી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને આપણે આને આમાં નથી યુઝ કર્યો એટલે આ બહાર જ રહે છે અને દસથી પંદર દિવસ સુધી આવા જ ફ્રેશ રહે છે અને તમે એનો લોટ બાંધવામાં અને એને તમે પ્રોપર તળવામાં ધ્યાન રાખશો તો ઘૂઘરા ખૂબ જ સરસ બને છે આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે આવા જ બીજા વિડીયો શીખવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો